ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે લોહમાટી સંગ્રહણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં રાજ્યના પુરવઠા મંત્રી અને ભાજપના જિલ્લા પ્રમુખ છત્રસિંહ મોરી, રાજ્યસભાના સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મનહર ગોહિલ, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઈશ્વર પટેલ તથા જિલ્લા કલેક્ટર અવંતિકાસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં યોજાયેલ લોહ માટી સંગ્રહણ સમાપન સમારોહમાં પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના અભિગમને આવકાર્યો હતો અને કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કરવાનું કામ કર્યું હતું અને આજે નરેન્દ્ર મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનો મંત્ર લઈને ચાલે છે. ભારતની આવતી પેઢી અને સમગ્ર દુનિયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી અવગત રહે તે માટે વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ સરદાર સરોવર પાસે સ્થાપિત કરવાનું સ્વપ્ન લઈને ચાલે છે, જેમાં ભારતના પ્રત્યેક વ્યક્તિનું યોગદાન મળી રહે તે માટે લોહ માટે એકત્રિત કરવાનું મહાઅભિયાન રાજ્ય સરકાર દ્વારા 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી થયું હતું, જેમાં દેશના 7 લાખ ગામોમાં એક કાર્યક્રમને અમલી બનાવાયો હતો અને વધુમાં કહ્યું હતું કે રાજ્યના મંત્રીઓ અને રાજ્ય સરકારના સંધિ અધિકારીઓએ દેશભરનો પ્રવાસ પણ કર્યો હતો, જ્યારે ભરૂચ જિલ્લાના 661 ગામોમાંથી લોહ માટી એકત્રિત કરવામાં આવ્યા હતા. દરેક ગ્રામ પંચાયતની સહીવાળો કાગળ પણ સામેલ છે. એકત્રીકરણ દરમિયાન લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. ગામે ગામથી લોહ માટે એકત્રિત કરી તૈયાર કરાયેલા બોક્સ તાલુકા કક્ષાએથી જિલ્લામાં આવતા તેને ગાંધીનગર મોકલવા માટે શુક્રવારે સમાપન સમારોહ યોજાયો હતો. તેમ કહી તેમણે લોહ માટે એકત્રિત કરવામાં સહયોગી રાષ્ટ્રીય એકતા સમિતિને બિરદાવી હતી. 7 લાખ ગામો અને તમામ શહેરોના વોર્ડની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નર્મદાના કિનારે કેવડિયા ખાતે ભવ્ય અને ઐતિહાસિક પ્રતીક બનવાનું છે. તેના માટે ભારત દેશના 7 લાખ ગામોમાંથી આ એક લોખંડનો પ્રતિક રૂપે એક ખેતરમાં વપરાયેલો ટુકડો પ્રતિક રૂપે પવિત્ર માટી દરેક ગ્રામ પંચાયતનો ફોટો, વોર્ડના સભ્યોનો ફોટો, આગેવાનોનો ફોટો, દરેક ગામના અને શહેરના લોકોની સહી, આમ તમામ વસ્તુઓને એકત્રિત કરીને બોક્સ દરેક તાલુકા મથકે એકત્રિત કરવામાં આવ્યા હતા. દરેક તાલુકા મથકેથી પણ વિદાય કરીને આજે જિલ્લા કક્ષાએ એકત્રિત કરે છે. આજે જિલ્લામાં 661 ગામોમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દરેક ગામોમાં ખૂબ ભવ્ય રીતે આ કાર્યક્રમને જોવામાં આવ્યો છે. તમામ લોકોએ પોતે એક ઐતિહાસિક કાર્યક્રમના સહભાગી થવા માટે પોતાની જીવનને અણમોલ ગણી સમજીને ખૂબ સારા કાર્યક્રમો કરીને આ પવિત્ર માટી લોખંડને યાદ લઈને આવ્યા છે. આજે આ કાર્યક્રમ દ્વારા સરકારશ્રીને માન્ય કલેક્ટરશ્રી દ્વારા આ તમામ બોક્સોને અમે અહીંયાથી વિદાય આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. મને લાગે છે કે આ અદ્ભુત ઘડી આપ સૌના માટે, મીડિયા માટે, જનતા માટે અને આવતી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે અને આ ઇતિહાસની ઘડી પણ એના જીવન માટે કંઈક પ્રેરક બનશે તે માનું છું. આ કાર્યક્રમમાં તમામ લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે, ભાગ લીધો છે. તમામ કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, ત્યારે સમગ્ર જનતાને અને અધિકારીઓનો હું આ તકે આભાર માનું છું. દેશભરમાંથી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટે લોહ માટે એકત્રીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ યોજાયેલા કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.